ગીત શાસ્ત્રનું પુસ્તક એનો 68મો અધ્યાય ગીત શાસ્ત્રનું પુસ્તક અધ્યાય 68મો મુખ્ય ગવયાને માટે દાઉદનું ગીત ગાયન. ઈશ્વર ઉઠો, તેના શત્રુઓ વિખરાઈ જાઓ અને તેના દ્વેષીઓ તેની સન્મુખથી નાસી જાઓ. ધુમાડાની જેમ તેઓને ઉડાડી નાખ, જેમ દેવતાની આગળ મીણ પીગળી જાય છે તેમ દુષ્ટો ઈશ્વરની સન્મુખ નાશ પામો. પણ ન્યાયીઓ આનંદ કરો, તેઓ દેવની સન્મુખ હરખાઓ. હા, તેઓ બહુ આનંદ કરો. ઈશ્વરની આગળ ગાઓ, તેના નામના સ્તોત્ર ગાઓ. જે અરણ્યમાં થઈને સવારી કરે છે તેને માટે સડક બાંધો. તેનું નામ યહોવા છે, તેની સન્મુખ તમે ઉલ્લાસ કરો. અનાથનો પિતા અને વિધવાનો ન્યાયાધીશ એવો ઈશ્વર પોતાના પવિત્ર સ્થાનમાં છે. ઈશ્વર એકાકી માણસને કુટુંબવાળા બનાવે છે. તે બંદીવાનોને છોડાવીને સમૃદ્ધિવાન કરે છે, પણ બંડખોરો સૂકા ઉજ્જળ દેશમાં રહે છે. હે ઈશ્વર, જ્યારે તું તારા લોકની આગળ આગળ ચાલ્યો, જ્યારે અરણ્યમાં થઈને ત્યાં કૂચ કરી, ત્યારે પૃથ્વી કાંપી, વળી દેવની સન્મુખ આકાશમાંથી વરસાદ પડ્યો. દેવ ઇસ્રાયેલના દેવની આગળ સિનાઈ પર્વત કાંપ્યો. હે ઈશ્વર, ત્યાં પુષ્કળ વરસાદ મોકલ્યો. તારું વતન બેહોશ થયું હતું ત્યારે ત્યાં તેને તાજું કર્યું. તેમાં તારા ઘરના માણસો વસ્યા. હે ઈશ્વર, ત્યાં દુઃખીઓના ઉપર ઉપકાર કરીને તેમની ભૂખ ભાંગી. પ્રભુ વચન આપે છે, ખબર કહેનારી સ્ત્રીઓનું તો મોટું ટોળું છે. સેનાધિપતિઓ નાશે છે, તેઓ નાસી જાય છે, અને ઘેર રહેનારી સ્ત્રી લૂંટ વહેંચે છે. તમે ઘેટાના વાડામાં સૂઈ રહેશો ત્યારે જેની પાંખે રૂપાનો ઢોળ અને પીછાએ કેસરી સોનાનો ઢોળ ચડાવેલો હોય એવા સુતેલા હોલાના જેવા લાગશો. સર્વસમર્થે ત્યાં રાજાઓને વિખેરી નાખ્યા, ત્યારે સાલમોનમાં હિમ પડ્યા જેવું થયું. બાશાનનો પર્વત ઈશ્વરનો પર્વત છે. બાશાનનો પર્વત ઘણા શિખરવાળો છે. અરે શિખરવાળા પર્વતો, ઈશ્વરે રહેવાને માટે જે પર્વત પસંદ કર્યો છે તેને તમે વક્ર દ્રષ્ટિએ કેમ જુઓ છો? ખરેખર યહોવા ત્યાં સર્વકાળ રહેશે. ઈશ્વરના રથો લાખો લાખ છે. જેમ તે સિનાના પવિત્ર સ્થાનમાં છે તેમ પ્રભુ તેઓમાં છે. તું ઉચ્ચ સ્થાનમાં ગયો છે, તું બંદીવાનોને લઈ ગયો. તે માણસો પાસેથી નજરાણા લીધા છે, બંડખોરો પાસેથી પણ લીધા, જેથી યહોવા દેવ તેઓમાં રહે. ધન્ય છે પ્રભુને કે જે રોજ આપણો બોજો ઉંચકી લે છે. તે આપણા તારણનો દેવ છે. ઈશ્વર આપણા તારણનો દેવ છે. મરણથી છૂટવાના માર્ગો પ્રભુ યહોવા પાસે છે. પણ ઈશ્વર પોતાના શત્રુઓના માથા ફોડી નાખશે. પાપમાં રચ્યા પચ્યા રહેનારની કેશવાળી ખોપરી તે ફોડી નાખશે. પ્રભુએ કહ્યું, હું બાશાનથી તેમને પાછા લાવીશ, હું સમુદ્રના ઊંડાણોમાંથી તેમને પાછા લાવીશ, જેથી તું તારો પગ શત્રુઓના રક્તમાં બોળે અને તારા કૂતરાઓની જીભને તેઓનું ભક્ષ મળે. હે ઈશ્વર, તેઓએ તારી સવારી જોઈ છે. મારા દેવ, મારા રાજાના પવિત્ર સ્થાનમાં જનારી સવારી તેઓએ જોઈ છે. આગળ ગાયકો ચાલતા હતા, પાછળ વાજા વગાડનારા ચાલતા હતા, અને તેઓની વચમાં ડફ વગાડનારી કન્યાઓ ચાલતી હતી. હે મંડળો, તમે દેવની સ્તુતિ કરો. ઇસ્રાયેલના સંતાનો, તમે પ્રભુની સ્તુતિ કરો. ત્યાં તેઓનો અધિકારી નાનો બિન્યામીન છે. યહૂદાના સરદારો અને તેઓની સભા, ઝબુલોના સરદારો અને નફતાલીના સરદારો પણ ત્યાં છે. હે દેવ, યરૂસાલેમમાંના તારા મંદિરમાંથી તારું સામર્થ્ય કે જે વડે તે અમારે માટે મોટા કાર્યો કર્યા છે તે પ્રગટ કર. રાજાઓ તારી પાસે નજરાણા લાવશે. સરકટોમાં ભરાઈ રહેનાર હિંસક પ્રાણીને ધમકાવ. ગોદાઓના ટોળાને તથા વાછરડા જેવા લોકોને પણ ધમકાવ કે તેઓ રૂપાની લગડીઓ તેને આપીને દંડવત પ્રણામ કરે. જે લોકો યુદ્ધમાં રાજી હોય છે તેઓને તું વિખેરી નાખ. મિસરમાંથી અમીરો આવશે. કુશ દેશ જલ્દી ઈશ્વર આગળ હાથ જોડશે. પૃથ્વીના રાજાઓ
દેવની આગળ ગાઓ, પ્રભુનું સ્તવન કરો. પુરાતન કાળના આકાશોના આકાશ પર સવારી કરનારનું સ્તવન કરો. તે પોતાની વાણી કાઢે છે, તે સામર્થ્યની વાણી છે. તમે ઈશ્વરને સામર્થ્યવાન માનો. ઇસ્રાયેલનો તે રાજા ધીરાજ છે, આકાશોમાં તેનું પરાક્રમ છે. હે ઈશ્વર, તું તારા પવિત્ર સ્થાનમાં ભયાવ છે. ઇસ્રાયેલનો દેવ પોતાના લોકોને સામર્થ્ય તથા બળ આપે છે. ઈશ્વરને ધન્ય હોજો.